નમસ્કાર. આજે 5 ફેબ્રુઆરી 2019 અને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાણિયા આપ સર્વ સબસ્ક્રાઈબર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કરંટ અફેર શરૂ કરતા પહેલા એક નાનકડી ચિનગારી. એક વ્યક્તિ, એક મહિલા યુવતી, ફૂટબોલની સારી એવી પ્લેયર, ગળામાં 10,000-12,000 સોનાનો હાર ચેન પહેરેલો છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન તે દિલ્હી બાજુ આવી રહી છે. રસ્તામાં બનવાજોગ બને છે એવું કે 4-5, જે ગેંગ પાર્ટી કહી શકાય એવા ગુંડાઓ ટ્રેનના આ ડબ્બામાં ચડી બેસે છે જ્યાં આ યુવતી સોનાનો ચેન પહેરીને બેઠી છે. આજુબાજુમાં ઘણા મુસાફરો પણ બેઠા છે, પણ કોઈની હિંમત નથી ચાલતી આ 5 વ્યક્તિઓ સામે આક્રમણ કરવાની. અને પોતે જે મહિલા યુવતી છે એનો ગળાનો ચેન આંચકવા માટે આ 5 વ્યક્તિઓની ટોળી પ્રયત્ન કરે છે. અને પોતે ફૂટબોલની પ્લેયર અને સારી એવી એથ્લેટ હોવાથી તેની સામે મુકાબલો કરવા તત્પર બને છે. પણ આ 5 વ્યક્તિઓ સામે એક યુવતીનું શું ગજું? થોડી વાર સંઘર્ષ ચાલે છે, પરંતુ ચેન સોનાનો ન મળતા આ 5 યુવાનો આ મહિલા યુવતીને ધક્કો મારી અને ચાલુ ટ્રેને ધક્કો મારી અને બહાર ફેંકી દે છે. આ યુવતી, સાંજનો સમય થઈ પડ્યો હોય છે, દિવસ ઢળી ચૂક્યો હોય છે, અને જ્યારે ટ્રેનની બહાર ફેંકાય છે તેવા સંજોગોમાં ત્યાંના ઢીંચણમાંથી થોડું હાડકું નીકળી અને બહાર આવી જાય છે. એવી ભયંકર રીતે ફ્રેક્ચર થઈ જાય છે કે તે વ્યક્તિ હવે હાલવા માટે પણ સક્ષમ રહી નથી. આખી રાત એ પીડા સહન કરે છે. સવારનેમાં કોઈક વ્યક્તિઓ આવે છે અને આ દર્દનાક અવાજ સાંભળી અને જુએ છે તો આ મહિલા યુવતી પોતે પીડાઈ રહી છે. સારા માણસો તેને દવાખાને દાખલ કરે છે. 2-3 મહિના આ વ્યક્તિને દવાખાને દાખલ કરે છે. દવાખાને દાખલ કરતી વખતે ડોક્ટરો આ યુવતીને કહે છે કે તમારા પગમાંથી ઘણું બધું લોહી વહી ચૂક્યું છે, તમારામાં લોહીની પણ ઉણપ છે, ક્લોરોફોર્મ સુંઘાડવું અને તમને બેહોશ કરીને આ ઓપરેશન કરવું પણ અત્યારે શક્ય નથી, માટે શું કરવું, હવે અમે પણ મૂંઝાઈ ગયા છીએ. ડોક્ટરોનો આવો પ્રત્યુત્તર સાંભળી અને આ મહિલા યુવતી કહે છે કે સાહેબ, મેં એ પીડા જે રાત્રે ભોગવી છે એની સામે તમારું ઓપરેશન તો મારા માટે કશું પીડા સમાન નથી. તમે મને ક્લોરોફોર્મ સુંઘાડ્યા વગર ઓપરેશન કરી શકો છો. અને ડોક્ટરે ઓપરેશન કર્યું. તેનું ફેમિલી પણ દવાખાને આવી પહોંચે છે અને ફેમિલી સમક્ષ ડોક્ટરો એવું નિવેદન આપે છે કે આ યુવતી જિંદગીભર ચાલી શકશે નહીં, અથવા તો ચાલી તો શકશે પણ કોઈક લાકડી કે કોઈક વસ્તુના ટેકે આ ચાલી શકશે, બાકી હાલવા આ વ્યક્તિ સક્ષમ નહીં બને. 3-4-5 મહિનાના દવાખાનાને અંતે આ મહિલા યુવતી એની મમ્મીને કહે છે કે મારે બચેન્દ્રી પાલને મળવું છે. તો મમ્મી આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે ખબર પડી જાય છે આ યુવતીને કે ડોક્ટરોએ આવું કીધું છે કે આ વ્યક્તિ ચાલવા સક્ષમ નથી. તો આણે એક જીદ પકડી લીધી દવાખાનામાં અને દ્રઢ નિશ્ચય કર્યો કે મારે પણ એક દિવસ ચાલવું છે. અને એ માટે તેણે એના મમ્મીને રિક્વેસ્ટ કરી કે તમે મને ઘરે લઈ જવા કરતાં પહેલાં મને બચેન્દ્રી પાલના ઘરે લઈ જાઓ. અને ત્યાર પછી એની મમ્મી આ યુવતીને આ બચેન્દ્રી પાલના ઘરે લઈ જાય છે અને બચેન્દ્રી પાલને કહે છે કે તમે જો મારા ગાઈડ બનો તો મારે હિમાલય સર કરવો છે. બચેન્દ્રી પાલ તેમની આ અવસ્થા જોઈ અને એના પગે પાટા બાંધેલા છે એની આ અવસ્થા જોઈ અને બચેન્દ્રી પાલ કહી દે છે કે તે તો હિમાલય તો તારા મનથી ક્યારનોય સર કરી વાળ્યો છે, ફક્ત હવે લોકોને બતાવવાનું બાકી છે. અને આ શબ્દોથી તે યુવતીમાં દ્રઢ મનોબળ જાગે છે અને ત્યાર પછી મોર એન્ડ મોર પ્રેક્ટિસ, સતત પ્રેક્ટિસને અંતે તે એક દિવસ જેનું હાડકું ભાંગી ચૂક્યું છે, ડોક્ટરે હાલી ન શકવાની જેને વાત કહી દીધી છે, આવી વ્યક્તિ એ અંતે હિમાલય સર કરે છે. અને તે બીજું કોઈ નહીં પરંતુ ભારતની મહિલા અરુણિમા સિંહા. તો મિત્રો, જો આવા જોમ અને જુસ્સામાં તમારે ફક્ત એક નાનકડી કોમ્પિટિટિવ એક્ઝામ જો પાસ કરવાની હોય
અને એના માટે જો અથાગ પરિશ્રમ જો આદરવામાં આવે તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી। આજની આ ચિંગારી સાથે આજના કરંટ અફેરને આપણે શરૂ કરીએ। તો આજના કરંટ અફેરમાં સૌ પ્રથમ આપણે ભારત રિલેટેડ સમાચાર જોઈએ। તો મનોજ સિંહાએ કુંભ મેળાની ટપાલ ટિકિટ બહાર પાડી છે। અહીં તમે જોઈ શકો છો કે મનોજ સિંહા અને એના હાથમાં ટપાલ ટિકિટ છે। તો તાજેતરમાં જ તે મનોજ સિંહાએ કુંભ મેળાની ટપાલ ટિકિટ બહાર પાડી છે। મનોજ સિંહા કેન્દ્રના રેલ અને દૂરસંચારના રાજ્યમંત્રી છે। આ વખતનો કુંભ મેળો પ્રયાગરાજ અને પ્રાચીન નામ આપણે સૌ જાણીએ છીએ અલ્હાબાદ, પ્રયાગરાજ જે બદલાયેલું નામ છે। વર્તમાન સમયમાં કુંભ મેળો આ પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ ખાતે યોજાઈ રહ્યો છે। પ્રયાગરાજ એ અલ્હાબાદનું નવું નામ છે અને ઉત્તર પ્રદેશમાં આવેલું છે। મિત્રો, જો અમારી આ એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને પ્રથમવાર વિડીયો નિહાળતા હોય તો સબસ્ક્રાઇબ કરજો। અહીં વાત આવે છે કુંભ મેળાની, તો કુંભ મેળા વિશે હું તમને કેટલીક પ્રાથમિક માહિતી આપું। તો કુંભ મેળો આની શરૂઆત કેવી રીતે થાય છે એનો થોડોક પૌરાણિક ઇતિહાસ હું તમને કહું। એક બાજુ દેવો છે, બીજી બાજુ દૈત્યો છે। દેવો કરતા દૈત્યો વધારે બળવાન બની ચૂક્યા છે અને દેવોને હવે ચિંતા થવા લાગી છે કે જો દૈત્યો બળવાન વધારે શક્તિશાળી બની જશે તો આ પૃથ્વીનો નાશ થશે। માટે તમામ દેવતાઓ બ્રહ્મા પાસે જાય છે। બ્રહ્મા તેમને સૂચન કરે છે કે તમે સમુદ્ર મંથન કરો, સમુદ્ર મંથનને અંતે જે અમૃતનો કુંભ નીકળે તે તમે જો પી જશો તો દૈત્યો કરતાં તમે વધારે શક્તિશાળી બની જશો। પરંતુ એકલા સમુદ્ર મંથન કરવું શક્ય ન હતું એટલે તેમણે દૈત્યોનો સહારો લીધો અને સમુદ્ર મંથન કર્યું। શરૂઆતની અંદર તો વિષ નીકળ્યું એટલે ભોળા ભગવાન શંકર ભગવાનને વિષ આપી દીધું કે તમે ગટગટાવી જાઓ, અને ભગવાન આ વિષ હતું, ઝેર હતું, તે ગટગટાવી ગયા। પરંતુ તેઓ ગળા સુધી જ આ ઝેરને લઈ ગયા અને તેને લીધે શંકર ભગવાનનો જે કંઠ હતો એ નીલો બની ગયો, તેથી તેઓ નીલકંઠ કહેવાયા। પરંતુ આ ઝેરના થોડાક ટીપા પૃથ્વી ઉપર ઢોળાયા જેમાંથી સર્પ અને વીંછી જેવા જીવજંતુઓ બન્યા, અને પછી સમુદ્ર મંથનને અંતે તેમાંથી ધન્વંતરી આ અમૃતનો કુંભ લઈને બહાર પ્રગટ થયા। હવે આ અમૃતનો કુંભ જૂટવી લેવા માટે દૈત્યો પ્રયત્ન કરે છે અને દેવોને શંકા જાય છે કે આ જો દૈત્યો અમૃતનો કુંભ પી જશે તો આ અમર બની જશે અને આપણા બ્રહ્માંડનો સર્વનાશ થશે। એટલે ઇન્દ્રનો પુત્ર જયંત આ ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કુંભ લઈને ભાગે છે અને બીજી બાજુ દેવો છે એ દૈત્યોને રોકવા માટે પ્રયત્ન કરે છે। આઠ દિવસ સુધી તેઓ આ સ્વર્ગલોકમાં આઠ દિવસ સુધી કુંભને સાચવે છે અને ચાર દિવસ આ કુંભને સાચવવા માટે પૃથ્વી ઉપર પણ લાવવો પડે છે। તો આ ચાર દિવસ જે કુંભ પૃથ્વી ઉપર સચવાયો અમૃતનો કુંભ, અને એ ચાર સ્થળોએ એક એક દિવસ સચવાયો, એ ચાર સ્થળો કયા કયા તેની હું તમને વાત કરું। તો એક છે હરિદ્વાર, બીજું છે પ્રયાગરાજ, ત્રીજું છે નાસિક અને ચોથું છે ઉજ્જૈન। તો આ ચાર સ્થળે એક એક દિવસને કુંભને સાચવવામાં આવ્યો અને અહીં પણ કુંભમાંથી અમૃતના થોડાક ટીપા ઢોળાયા હતા। તો આ ચાર સ્થળોએ જ્યાં અમૃતનો કુંભ લાવવામાં આવ્યો ત્યાં દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે। હરિદ્વારમાં કઈ જગ્યાએ? તો કે ગંગા નદીના કિનારે, ગંગા નદીના કિનારે। પ્રયાગરાજમાં કઈ જગ્યાએ? તો કે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય છે છતાં પણ એ નદીને ગણવામાં આવે છે સરસ્વતી। તો ગંગા, યમુના અને અદ્રશ્ય એવી સરસ્વતી નદીનો જે ત્રિવેણી સંગમ છે ત્યાં પ્રયાગરાજમાં કુંભ મેળાનું વર્તમાન સમયમાં આયોજન થઈ રહ્યું છે અને જે માર્ચ મહિના સુધી ચાલવાનો છે।
નાસિક, નાસિક એટલે કે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના નાસિકમાં કઈ નદીના કાંઠે? ગોદાવરી નદીના કાંઠે કુંભ મેળાનું આયોજન થાય છે. ઉજ્જૈનમાં મધ્યપ્રદેશ આવશે, મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે કુંભ મેળાનું આયોજન થાય છે. તો આપણને આ બેઝિક માહિતી હોવી જોઈએ. કુંભ મેળામાં અહીં દર 3 વર્ષે આયોજન થશે, અહીં પણ 3 અહીં આયોજન બાદ 3 વર્ષે અહીં આયોજન થશે, એટલે કે 3-3 વર્ષે વારો આવતા એક જગ્યાએ વારો આવશે ત્યારે કેટલા વર્ષ વીતી ચૂક્યા છે? 12 વર્ષ. તો આવી રીતે દર 3 વર્ષે જુદા જુદા સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે અને એક સ્થળે વારો આવતા 12 વર્ષ થાય છે. તો આપણને આવા દરેક જગ્યાએ 12-12 કુંભ મેળા થાય એટલે કે 144 વર્ષના અંતે મહા મહા કુંભ મેળાનું આયોજન થતું હોય છે અને તે માત્ર પ્રયાગરાજમાં એક જ જગ્યાએ આવું મહા મહા કુંભ મેળાનું આયોજન થાય છે 144 વર્ષના અંતે, અને તે પણ પ્રયાગરાજ એક જ સ્થળે, ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રયાગરાજ ગંગા નદીના કિનારે આવેલું છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે આ કુંભ મેળાનું આયોજન થાય છે તો તેના CM યોગી આદિત્યનાથ છે, ઉત્તર પ્રદેશના ગવર્નર રામ નાયક છે અને કુંભ મેળો 15 જાન્યુઆરીએ શરૂ થયો છે જે 4 માર્ચે પૂર્ણ થશે. આગળના સમાચાર જોઈએ તો તાજેતરમાં ICT અકાદમી બ્રિજ 2019ના સંમેલનનું ઉદઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું છે. ICTનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. તમિલનાડુના CM એડપ્પાડી કે પલાની સામી છે. તમિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત છે. અહીં તમિલનાડુની વાત આવે છે એના વિશે થોડુંક જોઈએ તો તમિલનાડુ સૌથી ભારતનું પ્રાચીન સંગમ સાહિત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે તેવો જો પ્રશ્નનો જવાબ આવે તો તમિલનાડુ. તમિલનાડુની બીજી વિશેષતાઓ જોવો તો દક્ષિણ ભારતના 4 રાજ્યો પૈકીનું એક રાજ્ય એટલે તમિલનાડુ, અને આ તમિલનાડુમાં ચોલ, પાંડ્ય અને પલ્લવ વંશના રાજવીઓ આ તમિલનાડુમાં થઈ ગયા છે. તમિલનાડુમાં એક મદુરાઈનું મંદિર પણ આવેલું છે. તો મિત્રો, તમિલનાડુ વિશે આપણને પ્રાચીન જોવા જઈએ તો ચોલ, પાંડ્ય અને પલ્લવ વંશ કયા રાજ્ય સાથે જોડાયેલા વંશજો છે તો તમિલનાડુ. તમિલનાડુનું સંગમ સાહિત્ય સૌથી પ્રાચીન સાહિત્ય ગણવામાં આવે છે. દક્ષિણ ભારતના 4 રાજ્યો પૈકીનું એક રાજ્ય એટલે તમિલનાડુ. અમારી જો આ એજ્યુ સફર ચેનલના વિડીયો ગમે તો લાઇક કરવાનું ન ચૂકતા આગળ વધીએ તો તાજેતરમાં તમિલનાડુ રાજ્ય પણ સ્વચ્છ ભારત યાત્રા પુરસ્કાર પણ જીતી લીધો છે. વિડીયોને શેર કરવાનું ન ચૂકતા કરંટ અફેરમાં આગળ વધીએ તો 2019 વિશ્વ કેન્સર દિવસની થીમ હું છું અને હું કરીશ. અહીં એક વાત છે વર્લ્ડ કેન્સર ડેની. વર્લ્ડ કેન્સર ડે ગઈકાલે એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવ્યો. ભારત અને વિશ્વની અંદર વિવિધ કારણોસર જેમ કે તમાકુ અથવા તો આલ્કોહોલ, દારૂના સેવનથી કે બીજા જુદા જુદા કારણોસર આપણને કેન્સરના કેસો જોવા મળતા હોય છે. તો યાદ રાખજો 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવ્યો છે અને તેની થીમ શું રાખવામાં આવી છે? હું છું અને હું કરીશ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ 2018માં 96 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે. દુઃખદ ઘટના કહી શકાય કે કેન્સરને લીધે વર્તમાન સમયમાં મૃત્યુનો આંક ખૂબ ઊંચો જતો રહ્યો છે. એવું કહેવાય છે કે વિશ્વમાં થતા 6 મોતમાંથી 1 મોત કેન્સરને કારણે થાય છે. અહીં એક સંસ્થાનું નામ આવે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ
ઘણી વખત અગત્યનો સાબિત થતો હોય છે. તો WHO નું વડુ મથક ક્યાં આવેલું છે? વડુ મથક તો તે તમને ખ્યાલ હોવો જોઈએ, વડુ મથક જીનીવા ખાતે આવેલું છે. અને તે કયા દેશમાં આવેલું છે? તો યાદ રાખજો, સ્વિટ્ઝરલેન્ડ નું જીનીવા WHO નું વડુ મથક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે વર્તન અને આહાર માટે જવાબદાર પરિબળ કેન્સરના એક તૃતીયાંશ મૃત્યુ માટે જવાબદાર છે. કેન્સર એક તૃતીયાંશ મૃત્યુ. ત્યાર પછી સમાચાર જોઈએ. હા, અહીં જ્યારે મૃત્યુની વાત આવે છે ત્યારે આપણે જ્યારે ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરતા હોઈએ ત્યારે ઘણી વખત પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે. સામાન્ય વિજ્ઞાન, તો અહીં આપણે બેઝિક માહિતી મેળવીએ. વિટામિન એની ઉણપથી, અહીં લખું છું વિટામિન, અને વિટામિન એની ઉણપથી રતાંધળાપણું, વિટામિન બીની ઉણપથી બેરીબેરી, વિટામિન સીની ઉણપથી સ્કર્વી, વિટામિન ડીની ઉણપથી સુક્તાન, વિટામિન ઈની ઉણપથી પાંડુરોગ, અને વિટામિન કેની ઉણપથી, વિટામિન કેની ઉણપથી કયો રોગ થશે? ચયાપચયની ક્રિયામાં વિક્ષેપ. તો આપણને આ બેઝિક માહિતીનો ખ્યાલ હોવો જોઈએ. આપણે જ્યારે અહીં કેન્સરને લીધે મૃત્યુનો આંક થયો છે તો કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં હરિયાણાએ PWL4 નો ખિતાબ જીત્યો છે. PWL4, તો PWL નું ફૂલ ફોર્મ શું થાય છે? તો પ્રો રેસલિંગ લીગ. પ્રો રેસલિંગ લીગ નો ખિતાબ તાજેતરમાં હરિયાણાએ પંજાબને હરાવીને જીત્યો છે. તો અહીં ખાસ યાદ રાખજો, હરિયાણા હેમર્સે પંજાબને હરાવી અને પ્રો રેસલિંગ ફોર નો ખિતાબ જીતી લીધો છે. તો આજના રમત ગમત જગત સમાચાર જોઈએ તો સના મીર 100 T20 રમનાર પહેલી એશિયન મહિલા ક્રિકેટર બની ગયા છે. પાકિસ્તાન દેશના સના મીર મહિલા ક્રિકેટર, એમના નામે એક રેકોર્ડ દર્જ થયો છે અને તે છે T20 100 મેચ રમનાર પ્રથમ મહિલાનો. તો સના મીર 33 વર્ષની પાકિસ્તાની ખેલાડી છે જે 100મી T20 મેચ કરાચી ખાતે વેસ્ટ ઇન્ડિઝની સામે રમી અને પોતાનો આ રેકોર્ડ નોંધાવ્યો છે. તો અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો સના મીર કે તેમના દ્વારા જે T20 100 મેચ રમવાનો રેકોર્ડ નોંધાયો છે તે પણ તમે યાદ રાખજો. અને એક આ પણ યાદ રાખજો કે તાજેતરમાં પ્રો રેસલિંગ લીગનો ખિતાબ કોણે જીત્યો છે? તો હરિયાણા હેમર્સ દ્વારા આ પ્રો રેસલિંગ લીગનો ખિતાબ જીતી ચૂક્યા છે. તો આજના કરંટ અફેરમાં બસ આટલું જ. જો તમને અમારો આ એજ્યુ સફરનો વિડીયો ગમે તો નીચે કોમેન્ટ લખવાનું ન ચૂકતા. એવી જ અભ્યર્થના સાથે કાલે ફરી મળીશું કરંટ અફેર સાથે. ધન્યવાદ.